સાબરકાંઠા જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા વખતે લાભાર્થીઓને આવાસ માટેના ચેક અપાયા બાદ આજ દિન સુધી આવાસના બીજા હપ્તા માટે લાભાર્થીઓ તાલુકા પંચાયતોના પગથિયા ઘસી રહ્યા છે, તો સામે સરકારી બાબુઓ તેમને ઓફિસોમાંથી હળધૂત કરી રહ્યા છે. જોઈએ આ એક અહેવાલ. અધૂરા આવાસ, હા, આ છે હિંમતનગર તાલુકાના ગધોડા ગામના અધૂરા સરદાર આવાસ. ગુજરાત સરકારે શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળામાં હવે ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ આવાસ યોજનાઓ તળે મકાનો માટેની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે વર્ષ 2015માં હિંમતનગર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ગધોડા ગામના લાભાર્થીઓને સરદાર આવાસ માટેનો પહેલો હપ્તો 10,000ની રકમનો ચૂકવવામાં આવેલો. પણ ત્યારબાદ આજ દિન સુધી બીજા હપ્તાની રકમ માટે લાભાર્થીઓ હિંમતનગર તાલુકા પંચાયતના ધક્કે ચડી ગયા છે. ચેક મળે સર, ગરીબ કલ્યાણ મેળામાં અમને બોલાવીને આનંદીબેન પટેલ, નરેન્દ્રભાઈ મોદીએ બધાને આશ્વાસન આપ્યો કે કોઈ છોકરાને ગરીબમાં કોઈ જગ્યાએ રહેવા ના દઉં. આ તો મારું છાપરાની જગ્યાએ છાપરું રહેવા નહીં દીધું, કે જેથી કરીને 50,000 જણું પણ દેવું કરે ગાડી સર. અને પૈસા લેવા પર તાલુકા પંચાયતમાં ચેક માલ લઈને આવું, કાગળ લઈને કે આ કર લાવો પેલું કર લાવો, તો 10,000માં મકાન કઈ ના પૂર્ણ કરું. વાત હોય લેવા આવું તો મને ચેક આપતા હોય, કારણ વારંવાર ધક્કા ખરાબ કે પ્લાસ્ટર કર લાવો, જાદરૂ બાથરૂમ પ્લાસ્ટર. 10,000માં કોઈનું મકાન બન્યું છે, જાદરૂ બાથરૂમ બન્યું છે, અને વગર કોઈ આરા દેતા નથી. વારંવાર આવીએ તો અમને ધક્કા ખવડાવે છે. તાલુકા પંચાયત કચેરીના હેડ ક્લાર્ક લાભાર્થીઓને જણાવી રહ્યા છે કે લેન્ટર લેવલ સુધીનું મકાન અને શૌચાલય બનાવો તો જ તમને બીજો હપ્તો મળશે. ત્યારે હવે માત્ર 10,000ની રકમમાંથી મકાન અને શૌચાલય બને એ તો કેવી રીતે બને એ જ લાભાર્થીઓને સમજાતું નથી. વળી એક વર્ષ ઉપરનો સમય વીતી જવા છતાં તાલુકા પંચાયતના સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે આ બાબતે હિંમતનગર તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે કંઈક આવું જણાવ્યું હતું. એમ એવું હોય, ગરીબ કલ્યાણ મેળા વખતે સરદાર આવાસ યોજનાના જે 10,000ના ચેક આપેલા આપણે, પછી એમના લિન્ટલ લેવલ સુધી વધતા ટોયલેટ સાથે બીજો હપ્તો લેવો હોય તો એનો ક્રાઇટેરિયા છે કે લિન્ટલ લેવલ સુધી એમનું મકાન લાવવું પડે અને ટોયલેટ બનાવેલું હોવું જોઈએ, ત્યારે બાદ એ લોકોને 20,000 આપણે ચેક આપી શકીએ છીએ. એટલે કદાચ નીચેથી એવું કહેવામાં આવ્યું હશે એ લોકોના કે ભાઈ તમે ટોયલેટ સાથે લેતા હો ફોટોસ, એટલા માટે ટોયલેટ સાથેના ફોટા એમને બે વખત રજૂ કર્યા છે. તમે નીચે બાબુભાઈ નામના એક લાખ એ ભોજ નહીં રહેવા દેતા, કેમ કે આ મેં નજરે જોયું છે. એટલે એવું તો હું જોઈ લઉં છું એમના, આ તો આ બાબત આપના થ્રુ થકી જ મારા ધ્યાનમાં આવેલી છે. એટલે હું એ બાબુભાઈને એમને પૂછીએ ને શું પ્રશ્ન છે એવું નિકાલ કરી દઉં. ગાંધીનગરથી મળેલા ફરજિયાત શૌચાલય બનાવવાના આદેશોને વહીવટી તંત્ર જડની જેમ વળગી રહે છે, જેને કારણે હાલમાં તો આવા અનેક લાભાર્થીઓ છત વિનાના આવાસ સ્થળે જીવી રહ્યા છે. ત્યારે હવે 2 ટ્રેક્ટર ઈંટોની રકમમાંથી ઘર અને શૌચાલય કેવી રીતે બનાવાય એ કળા તાલુકા પંચાયતના ક્લાર્કો જોડેથી સરકારે શીખવું જોઈએ એવું તો હાલ લાગી રહ્યું છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.